નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હિંમતનગરથી અમારા સંવાદદાતા દિગેશ કડિયા જણાવે છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઇન્દ્રનગર સોસાયટીના રહીશો દ્વારા અને ગણેશ યુવક મંડળના સભ્યોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે ગણપતિ બાપાનું ધામધૂમથી ડીજેના તાલે નદીમાં વિસર્જન કર્યું હતું. છેલ્લા 9 દિવસથી અહીં રોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવને સફળ બનાવવામાં મંડળના પ્રમુખ પ્રફુલ્લ સોની, અરવિંદભાઈ, સુરેશભાઈ તથા સોસાયટીના રહીશોએ ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ પ્રફુલ્લભાઈ સોની છે. અમે ઇન્દ્રનગરથી ગોકુલનગર ફાટક પાસે રહીએ છીએ. અમે છેલ્લા 9 વર્ષથી અહીંયા ગણપતિ મહોત્સવ કરીએ છીએ. અમારું જે યુવક મંડળ છે એ ગણેશ યુવક મંડળ છે, ઇન્દ્રનગરથી કહેવાય. અમે છેલ્લા 9 વર્ષથી અહીંયા ધામધૂમથી ગણપતિ કરીએ છીએ. છેલ્લા દિવસે અમે અહીંયા દેરોલ નદીએ પધરાવા જઈએ છીએ ગણપતિને, અને વાસ્તે ગાસ્તે ડીજે સાથે, અને દરેક અમારા એરિયામાં દરેકનો સાથ સહકાર અમને ફૂલ મળી રહે છે. અને અમે ગણપતિ દાદાની ધામધૂમથી ઉજવણી પણ કરીએ છીએ. કેટલા દિવસથી રાખો ગણપતિ? અમે 9 દિવસ અહીંયા ગણપતિ રાખીએ છીએ, અને 10મા દિવસે અમે અહીંયા ડીજે સાથે વરઘોડો કાઢીને વિસર્જન કરીએ છીએ. વિસર્જન કઈ જગ્યાએ? વિસર્જન અમે દેરોલ નદીએ કરીએ છીએ, ત્યાં આગળ અમારે કીધેલું જ હોય છે. શું નામ આપનું? મારું નામ પ્રફુલ્લભાઈ સોની, અને અમારા બધા મંડળના છે, અરવિંદભાઈ, સુરેશભાઈ, બધા મંડળ છીએ અમારો આખું. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें, ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.